દાડવાણીજી ફિર્યા મારી કોઈ, મને કે રૂપાલા તુમ અભી નયે હો, યે મેં જબ ભી આતા હું તે યહી બોલતા હૈ કે અભી તક નહીં હુઆ. નરેન્દ્રભાઈ ભાજપના ઉમેદવાર છે, બીજા કોઈનું નામ ક્યાંય હાલે છે? કોઈ નામ જ નથી. પછી હું આપણે પરિયાણ કરવાનું? અડધી ચૂંટણી પતી ગઈ, વડાપ્રધાન પદનો કોઈ ઉમેદવાર નથી અને એને ચૂંટણી લડવી છે, જો હું કામ લડવી એ નથી સમજાતું. તમે કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપો, કોઈ પાર્ટીવાળા એવું કહે છે કે અમારી સરકાર થાય, સપનું કોઈ ના આવે એવું લાગે છે તમને? સરકાર નથી બનાવવાની, વડાપ્રધાન નથી થવાનું, તે અમથું અમથું શું કામ ભાઈ? હાવ ખોટી માથાકૂટ છે કે બીજું કાંઈ? એટલે આવો જ્યારે માહોલ હોય ત્યારે મિત્રો આ પ્રસંગનો અને આવા વાતાવરણનો લાભ લઈને એક તરફી મતનું વાવાઝોડું સર્જવાનો પણ આપણે કાર્યક્રમ કરવો જોઈએ. એટલે અમુક અમુક લોકો જે છે ને એ બંધ થાય લોકશાહીના હિતમાં. મિત્રો મારે આપ સૌને સ્મરણ કરાવવું છે, હું ઉમેદવાર છું અને હું આપને અપીલ કરું કે આપ મને મત આપો, કમલને મત આપો, નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે મત આપો, એ વ્યવહારિક વાત છે. પણ મારે આપને સૌને ધ્યાને મૂકવું છે કે વિપક્ષની જે ભૂમિકા છે, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની, એનો થોડું ઘણું આપણે ખ્યાલ તો રાખવો પડે ને કે ટાણે ટાણે એ કેવા મામેરા પૂરે છે, એ આપણે મૂળ ભૂલી જાય છે. આપણે ઘટનાઓને ભૂલી જાય છે. એ લોકોને આપણે યાદ રખાવવું જોઈએ કે અમારા ગુજરાતમાં બોગરા સાહેબ કહેતા હતા પાણીની આવી વ્યવસ્થા, સૌની યોજનાની આવી વ્યવસ્થા. હું જસદણ પ્રવાસમાં હતો, મેં ત્યાં રસ્તામાં સૌની યોજનાના પાણીને મારી આંખે હાલતું ભાઈ મેં જોયું, પાણી હાલ્યું જાય છે. તો આપણે તો યાદ કરીને પૂછવું પડે કોંગ્રેસને કે આ નર્મદા બંધ એનું ભૂમિપૂજન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. નવી પેઢીને આ કેટલાક વિષયોનો ખ્યાલ નથી, પંડિત જવાહરલાલ નહેરુએ ભૂમિપૂજન કર્યું હતું અને એનું ઉદઘાટન જવાહરલાલ નહેરુના ભૂમિપૂજનનું આપણા નરેન્દ્રભાઈ મોદીને કરવાનો વારો આવ્યો. કેટલા વર્ષ ગયા, શું કરતા હતા તમે લોકો? એની ચોખવટ કોક દિવસ તો એકાદા કોંગ્રેસી નેતાને કોક સભામાં કરે લોકોની જાણ માટે. સાહેબ દરવાજાની ઊંચાઈ વધારવા માટે, ડેમને ઊંચો લઈ જવા માટે મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે મિટિંગમાં દિલ્હી આવ્યા. સૈફુદ્દીન સોજ કરીને કોંગ્રેસના મંત્રી હતા, એ મિટિંગની અંદર એણે જે પ્રકારની વાતાઘાટો કરી એમાંથી મોદી સાહેબને અણહાર આવી ગયો કે આ લોકો પરમિશન આપવાના મતના નથી. મોદી સાહેબે દિલ્હીથી જાહેરાત કરી હતી કે હું આવતીકાલથી 72 કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું, હું 40 વર્ષથી દેશની રાજનીતિમાં સક્રિય છું, મેં હજી સુધી ક્યાંય કિસ્સો એવો નથી સાંભળ્યો કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં પાણીની સગવડતા હાટું ઉપવાસ ઉપર ઉતર્યા હોય. એકમાત્ર ઘટના નરેન્દ્રભાઈ મોદી વિદ્યાપીઠના મેદાનમાં ઉપવાસ ઉપર ઉતર્યા હતા. તમારામાંથી ઘણાએ કદાચ એ કાર્યક્રમમાં હાજર હશે. આખા રાજ્યના સંતો આવ્યા હતા. મારે તો એ પણ અહીંયા કહેવું જોઈએ કે ગુજરાતના તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ આવ્યા હતા, તમામ રાજકીય પક્ષના આગેવાનો સિવાય કોંગ્રેસ, કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષના આગેવાનો પણ એમાં આવ્યા હતા. અને એક પ્રકારે આખું ગુજરાત મોદી સાહેબની પીઠ પાછળ ઊભું થઈ ગયું હતું, એટલે કેન્દ્રની સરકારે જખ મારીને મંજૂરી આપવી પડી હતી. મંજૂરી આપી એટલું કામ પૂરું કર્યું, એની પ્લેન સુધીનું કામ થઈ ગયું, એની ઉપર દરવાજા ફિટ કરવાના હતા, દરવાજા બહાર બની ગયા હતા, એ લોખંડના છે, રાજકોટ વાળાને મારે સમજાવવાનું ન હોય. એન્જિનિયરિંગ ફેબ્રિકેશન એ રાજકોટની શાખ છે, તો દરવાજા બહાર બની ગયા હતા પણ એને ઇન્સ્ટોલ કરવા પડે, ફિટ કરવા પડે, અને એ કામ 2 વર્ષ હાલે, એનું ફિટિંગનું કામ 2 વર્ષ હાલે. દરવાજા ફિટ કરવાની પરવાનગી 10 વર્ષ ન દીધી,
હું રાજકોટની આ સભામાંથી કોંગ્રેસના ગુજરાતના આગેવાનોને પૂછવાનું માંગુ છું, તમે એક વખત ચોખવટ કરીને કયો તો ખરા કે 10 વર્ષ દરવાજા ફિટ કરવાની પરવાનગી હું કામ નહોતા આપતા? ધરાર નો આપી. તમે કલ્પના કરો કે આજે નર્મદાના પાણી ના હોય તો આપણું આ સંમેલન કરીએ ને, પાણી એનું પાહું એ પૂછવું પડે અને કા સંમેલન મોકૂફ હોત ને રાખવું પડે. પાણીની વ્યવસ્થા જ નહોતી. અહીંયા તો ટ્રેનથી પાણી આવતું હતું, રાજકોટમાં ટ્રેનથી પાણી આવતું હતું, બોલો છો. અને ગામડાઓની તો આપણને ખબર છે, શહેરના દાળ અને ટેન્કર આ બે એની પાસે સાધન હતા. ને ટેન્કર ગામમાં શહેર મંજૂર થાય, પાંચ મંજૂર થાય, એ પડવો હોય પડે, નકર કોકની વાડીએ હોત ને પડતા હતા, પણ બિલ હોય એવો ટકા પડતા હતા, એટલું પાકું હતું. આ વ્યવસ્થાઓ હતી. પરમિશનો ના આપે આપણને 10-10 વર્ષ સુધી. અને વચ્ચે પાણીની કઈક નાની મોટી અગવડ ઊભી થઈ હતી ટેકનિકલ કારણોસર, તો પાણી માટે ન્યાયયાત્રા કાઢી કોંગ્રેસ. એટલે તમારે ન્યાયયાત્રા કાઢવાનો તમને કોને અધિકાર આપ્યો? તમે ડિંકીથી આગળ જ નહોતા વિધ્યા, તમે જેની ન્યાયયાત્રા કાઢો. પાણીની આ મૂળ આપણી એકમાત્ર યોજના, એને પૂરી કરવાનું તો એક પર ગયું, અટકાવવા માટેના ભરચક પ્રયાસો કર્યા. સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને આપણે બધા તો એનું સન્માન કરવામાં ક્યારે મળશું, ક્યારે પેંડો ખવડાવશું, સાહેબ ક્યારે ટાઈમ આપશે એવા પર્યાણ કરતા હતા. વડાપ્રધાન પદના શપથ લીધાના 17મા દિવસે આ મંજૂરી ગુજરાતની માગણી વગર ઢાળમાં પાણી આવે એમ આવી. 17મા દિવસે જે મંજૂરી આવે એને 7 વર્ષ એને હટું હાલવી રાખી હતી. અને એ લોકો અટાણે આપણી પાસેથી મત માગવા આવે છે. મારો આપ સૌને આગ્રહ છે કે તમે મને જીતાડવા માટે કમળમાં મતદાન કરો, પણ એક વખત આ લોકોની ડિપોઝિટ લેવા માટે પણ મતદાન કરો. આવી રીતે સરકારો ચલાવી છે તમે. અને તમારી જાણકારી માટે એ સાહેબે મંજૂરી મોકલી, એ વખતે આનંદીબેન મુખ્યમંત્રી હતા, બેન ગાંધીનગરમાં હાજર પણ નહોતા, બેન જૂનાગઢ કોઈ કાર્યક્રમમાં હતા. એમની ઓફિસમાં પીએમ ઓફિસનો વાયર ઉતર્યો એટલે એમણે SOS જાણ કરી, ત્યાં આપણને પરમિશનનો કાગળ વડાપ્રધાનની ઓફિસમાંથી આવી ગયો છે. બેન જૂનાગઢથી ગાંધીનગર આવવાને બદલે સીધા કેવડિયા કોલોની ગયા અને ત્યાં તે દિવસે ને તે દિવસે કામ ચાલુ કરે ઇરેક્શનનું. કામ પૂરું થઈ ગયું, દરવાજા બંધ કરવાની પાછી પરમિશન લેવી પડે, કારણ કે પછી પાણી ભરાય અને આની હાઈટ ઘણી ઊંચી હતી એટલે ઘણો ભાગ સબમર્જન્સમાં પણ આવે ને એની પણ પરમિશન લેવી પડે. પણ હવે આપણને અગવડ નહોતી ને, હવે હિન્દુસ્તાનની ગાદી દેશના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદી શોભાવી રહ્યા હતા એટલે એની પરમિશન પણ આપણને મળી ગઈ. તમને કોઈને ખબર ન પડી કે આની પરમિશન માગવા જેવી પડી, એમને એ પરમિશન પણ મળી ગઈ. મારે રાજકોટની આ જસદણ વિસ્તારની સભામાં કોંગ્રેસ માટે એક પ્રશ્ન ખડો કરવો છે. જ્યારે આ દરવાજા બંધ કરવાની પરમિશન આપી ત્યારે ભારતની રાજ્યસભામાં મધ્યપ્રદેશના રાજ્યસભાના સાંસદ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહજીએ ઊભા થઈ અને રાજ્યસભામાં માંગણી કરી છે કે આ દરવાજા બંધ કરવાની પરવાનગી ન આપવી જોઈએ, દરવાજા બંધ થતા અટકાવવા જોઈએ. ગુજરાત કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે આ બાબતમાં એનું હું માનવું છે. કોઈએ ના પાડી દિગ્વિજયસિંહને કે તમે આવું કેમ કરો છો, અને મને તો એને પૂછવાનું મન થાય છે કે આ યોજનામાંથી જે વીજળી પેદા થાય છે એ 58% વીજળી મધ્યપ્રદેશને લેવાની છે. તમે વિચાર તો કરો કેવી પ્રકારની કોંગ્રેસની રાજનીતિ છે. આવો વિરોધ કરનાર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો
એ આજે ગુજરાતની જનતા પાસેથી મત માંગતા એને શરમ પણ નથી આવતી. એને એનું 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 દિલ ડંખવું જોઈએ કે અમે આમાં ના પાડીશ. અને કા આવીને સભામાં ચોખવટ કરે કે અમે આ ના પાડીશ, તોય તમારે આપવું હોય તો આપો. હવે વાત તો કરવી પડે, વ્યવહારિક વાત છે. અને આ કોઈ મારા આક્ષેપો નથી, આ બધું રેકર્ડ ઉપર છે. રાજ્યસભાનું રેકર્ડ પણ ચેક કરી શકે છે, દિગ્વિજયસિંહજી મને જવાબ પણ આપી શકે છે. હું ખોટો બોલતો મારી સામે કેસે કરી શકે. કેવી રીતે વહીવટ ચલાવ્યો તમે લોકો, અને તમારા મનમાં શું હતું? એ આ કોંગ્રેસ આપણે કોરોનાની ઝપટ બોલતી હતી, માણસોની લોથું પડતી હતી, ઘરબારું નીકળતું નહોતું, આખી દુનિયા કોરોનાની ચપેટમાં હતી, શું કરવું એ કોઈને સમજાતું નહોતી, દવા નહોતી. મહાભારતના યુદ્ધમાં ઘટોરગચ્છના યુદ્ધનું વર્ણન આવે એવું હાલતું હતું. કેણી કોઈથી બાણ આવે ને કોણ ખાઈ જાય ને કોનું મોઢું ઉગડી જાય ને કે ખબર પડે નહીં. એવા અજ્ઞાત યુદ્ધની અંદર આપણા દેશના વૈજ્ઞાનિકોએ બે રસી શોધી કાઢી અને એનું આપણને લાભ મળ્યો ને આપણે બધા બચી ગયા. રસી શોધી ત્યારે આ લોકોએ શું કર્યું હતું? રસી લેતા નહીં, નકર નપુસંગ થઈ જાઓ. બોલ્યો તો કોઈ? બોલ્યો તો રસી લેવો તો નપુસંગ થઈ જાઓ. અને એનો ઈરાદો હું એ મને જરાક સમજાવો તો. તમે લોકો રસી ન લ્યો, જનતા રસી ના લે તો થાય હું પાથરા પડી જાય. એને શું મળે? એને ખાલી એટલું કેવું હતું, મોદીની સરકાર નિષ્ફળ ગઈ કોરોનાને હેન્ડલ કરવામાં, કોરોનાનો વહીવટ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ એવું કહેવા હાટું થઈને આપણા પાથરા પાડી દેવા સુધીની રેડી તૈયારી હતી. એ અત્યારે આવી ગયા નવા જભા શિવડાવી અમને મત દો. આ ખતરો કરે જેવો છે કહો મને, સાચું કહેજો. કેવું તમારું વલણ કેવું છે? એમ શું વિચારો છો? શું કામ તમે આવું શું કામ વિચારો? તમે ભલે ને વિરોધ પક્ષમાં આવો, તમારે પણ એમ કેવું જોઈએ કે આ તો નાગરિકોના હિતની વાત છે, અમે ઊભા રહીશું ને બધાને મળે એવી વ્યવસ્થા કરશું, એમ કહેવામાં હું જતું. અને અહીંયા પરમિશન નહોતા આપતા કેન્દ્રવાળા, તો એ કોઈ ગુજરાતવાળા અહીંયા જઈને કહેવું હતું કે અમારી આ યોજના અમારા લાભમાં છે. તમારી સરકાર હતી અને તમે પરવાનગી લઈ આવ્યા હોત તો આજની સભામાં તમે કહી શકતા હોત કે અમારી સરકાર હતી કેન્દ્રમાં, તેથી અમે ત્યાં જઈને પરવાનગી લઈ આવ્યા હતા. લેવા તો નથી ગયા, મળવાય કોઈ નથી ગયું, આ એની સ્થિતિ હતી. અને જાય તો શું કરે? અમને મોદી સાહેબ મોકલતા કે તમે બધા સંસદ સભ્યો આવેદન પત્ર આપવા જાઓ, મનમોહનસિંહજીને સમજાવો. તે મેં બધાને ભેગા કરીને અડવાણીજીની આગેવાનીમાં આવેદન પત્ર દેવાઈ ગયા. અડવાણીજી હતા એટલે આ મનમોહનસિંહજી વિવેકી માણા આમાં લેવા આવ્યા હતા. અડવાણીજી હતા એટલે અડવાણીજીએ બધું સમજાવ્યું. અડવાણીજી હોય એટલે અમારે તો કાંઈ બોલવાનું હોય નહીં, અડવાણીજીને બધી વિગતની ખબર. બધું સમજાવ્યા પછી અમે આવેદન પત્ર આપ્યું. આવેદન પત્ર વાંચીને મનમોહનસિંહજી બોલ્યા, એ અભી તક નહીં હુઆ હૈ. હું તો ગળગળો થઈ ગયો. મેં કીધું આ તો બપોર કીડે પરવાનગી આવી જાય. એવું કીધું કે અભી તક નહીં હુઆ હૈ એટલે આપણને એમ કે તરત એને એમ ઉપર કંઈક લખ્યું, પણ હું છેટો હતો તો હું લખ્યું એ ન સમજાવ. એટલે હું તો રાજીના રેડ થઈ ગયો ને ઓફિસમાંથી પારા નીકળ્યા તો હું અડવાણીજીને પડખે ચડ્યો સંસદની ગલીમાં. અને પડખે ચડીને નરકમાં નરકમાં મેં અડવાણીજીને કીધું, મેં કીધું અડવાણીજી એ તો 3-4 મહિને પહેલે અગર હમ ચલે જાતે તો શાયદ આજ હમકો પરવાનગી મિલ ગઈ હોતી ઓર હમારા કામ ભી આધા પૂરા હો ગયા હોતા. આપકે પ્રતિ બડા સદભાવ લગતા હૈ. અડવાણીજી ફિર્યા મારી કોઈ મને કે રૂપાલા તું અભી નયે હો, એ મેં જબ ભી આતા હું તે યહી બોલતા હૈ કે અભી તક નહીં હુઆ. શું વહીવટ ચલાવ્યો આ લોકો, શું કહું તમને સાહેબ. ને પછી ચૂંટણી આવી તે અડવાણીજીએ ગાંધીનગરથી ફોર્મ ભર્યું,
મારા ઘેરેથી ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખ્યો હતો, પૂજા ને એવું બધું કરાવડાવ્યું ને પછી મારા ઘેરેથી અમે રેલી કાઢીને કલેક્ટર ઓફિસમાં અને પાર્ટીએ મને આપ્યું હતું તારે હારે રહેવું, એ હું અડવાણીજીની હારે હતો અને ફોર્મ ભરવા અમે ગયા કલેક્ટર ઓફિસમાં. ફોર્મ ભરીને પાછા આવ્યા જ, નાની એવી સભા હતી, કાર્યકર્તાઓ બધા એકત્રિત થયા હતા, તેનું સંબોધન કરવાનું હતું. મેં કીધું અડવાણીજી આપ આશીર્વાદ દે દો ઓર એ ફિર હમ આપ કહીં દેશ મેં જહાં ભી જાના હૈ જાઓ હમ યહાં મામલા સંભાલેંગે. તો અડવાણીજી આગ્રહ કર્યો, રૂપાલા તુમ ભી થોડા બોલો. મેં થોડુંક બોલ્યો, એમાં મેં આ કથા કરી, એ અભી તક નહીં હુઆ હૈ મારે. હું પાછો બે હવાઈ ગયો અડવાણીજી બાજુમાં જતું, મારે બે હવાઈ તો મને કે મેં તો થા વહા મુજે તો પતા થા ફિર ભી યહાં ક્યું બોલા. મેં કીધું અડવાણીજી એ અભી ભી બાકી હૈ ઇસલીએ બોલા. કેવી રીતે સરકારો ચાલે છે, એ લોકો આ રાજ્યની અંદર મત માગવાની અપેક્ષા રાખે. હું તો એવું માનું છું કે ગુજરાતની જનતાએ એના આ એક અપરાધ માટે 50 વર્ષ સુધી એને કોઈ દી મત ન દેવાય, એવું પાપ કર્યું છે. આ ભૂલ નથી, આ પાપ છે. એવા તો કેટલીય ઘટનાઓ છે એના એના જો આપણે પોપડા ઉખેડવા બેસીએ તો. આવા માહોલમાં જ્યારે આ ચૂંટણી આવી હોય અને હિન્દુસ્તાનનો વટ વિશ્વની અંદર મોદી સાહેબ પાડતા હોય, તમે બધા ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા લોકો છો, આજે દુનિયામાં સૌથી સારામાં સારું મૂડીરોકાણ કરવાનું સ્થળ કયું, તો એનો જવાબ છે ભારત. એ નરેન્દ્રભાઈ મોદીએ દુનિયામાં પ્રસ્થાપિત કરી દીધું છે. આખી દુનિયા આજે ત્યાં મૂડીરોકાણ માટે આપણા દેશ તરફ આવી રહી છે.